આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી કારેલીબાગ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી બે શખ્સોની ધરપકડ કરી હતી આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં બે શખ્સોએ એક વાહન ચાલકને ઉભો રાખી પોલીસનો રોફ જાડી તું ઓફિસ જે ડોક્યુમેન્ટ ચોરી કરીને આ ગયા હૈ એવી ધમકી આપી રૂપિયા પંચોતેરસો બળજબરીથી પડાવી લઈ ફરાર થઈ ગયા હતા ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન બાતમીના આધારે પોલીસે બાળ ગોકુલમ પાસેથી આફતાબ અહેમદ હુસૈન શેખ અને શાહરૂખ અમાન ઉલ્લા ખાન પઠાણને ઝડપી લઈ પ્રાથમિક પૂછતાછ હાથ ધરી હતી વધુમાં જણાવ્યું કે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આફતાબ અહેમદ હુસેન શેખ અને શાહરૂખ અમાન ઉલ્લા ખાન પઠાણે કબૂલાત કરી હતી કે છેલ્લા અઢી ત્રણ મહિનાથી નકલી પોલીસ બની શહેરના વિવિધ સ્થળે ચેકિંગના બહાને સિવિલ ડ્રેસમાં ઊભા રહેતા હતા તેમજ ટુ વ્હીલર ચાલકની પહેલાં રેખી કરતા અને રસ્તામાં ચેકિંગના ભાને ઉભા રાખી દિવસના પાંચસોથી પાંચ હજારની કમાણી કરી ફરાર થઈ જતા હતા આમ છેલ્લા અઢી ત્રણ મહિનામાં પોલીસનો રોફ જાડી આ બંને શખ્સોએ પાંત્રીસથી વધુ વાહન ચાલકો પાસેથી અંદાજીત દોઢ લાખની રકમ પડાવી હોવાની કબૂલાત કરી હતી આ રૂપિયામાંથી બંનેએ બે નવા મોબાઈલ ખરીદ્યા હોવાની પણ જાણવા મળી રહ્યું છે પોલીસે બંનેના રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે રિમાન્ડ દરમિયાન હજી અનેક ગુનાઓની કબૂલાત બહાર આવે તેવી સંભાવના છે